ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપણે જે આપણે 8.3 પતાવ્યું હતું પછી 8.4 ચાલુ કર્યું હતું એમાં થોડક મિસ્ટેકના કારણે આપણે વિડિયો સ્ટોપ થઈ ગયો તો આપણે ફરીથી એ વિડિયો આપણે એકવાર 8.4 ફરીથી એકવાર જોઈ લઈ જેથી તમને બધાને સમજ પડી પછી 8.4 પ્રશ્ન નંબર 1 બરાબર ત્રિકોણમિતિય ગુણોત્તર त्रिकोणमितीय गुणोत्तर साइन ए सेक ए और टेन ए टेन ए ने कोट ए कोट एन स्वरूपे दर्शाओ बरोबर छे आपणे जेम आगळ वात करी हती तेम के नित्य समना सूत्र आवशे एटले आवा दाखला दिखाशे के कोई पण एक वस्तुमा જેમ કે આપણે કોટ ને મીન્સ કે સાઈન સેક અને ટેન આપણે બધામાં એમાં ફેરવી દેવાનું કોટના સૂત્રમાં બધાને કોટના સૂત્રમાં ફેરવી દેવાનું છે તો કઈ રીતે ફેરવશું તો પહેલું આપણે સાઈન લેશું પહેલું કયું લેશું સાઈન બરોબર છે સાઈનનું સૂત્ર તમને ખબર છે એકના છેદમાં વ્યસ્ત સૂત્ર તમને બધા સૂત્રમાં આવડે તો જ તમને આવડશે અધરવાઇઝ નહીં આવડશે એકના છેદમાં કોસેક બરોબર છે હવે કોસેક નું સૂત્ર તમને પાછો આવડે છે પણ સ્ક્વેર વાળો આવડે છે નીચે સમજો 1 સોલે 1 + sec² આવે કે નહીં સોરી 1 + cot² કેમ કે આપણે એમાં ફેરવવાનું છે cot પર ફેરવવું બરાબર cot sec સાથે cot બરાબર છે ભૂલ થઈ cosec સાથે cot 1 + tan² છે પણ એ કોસેક છે તો એને આપણે કોસેક કરવું એટલે અહીંયા આપણે 1 ઘટાવો પડે તો અહીંયા શું લાગે વર્ગમૂળ તો કોસેક a બરાબર વર્ગમૂળમાં 1 + cos² a તો અહીંયા મૂકી દો 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 + cos² આ તમારું થઈ ગયું સાઈન ત્યાર પછી આપણે આવ્યા સૂત્ર નંબર સેક 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 એટલે તમને ખબર છે કે કે આપણને સૂત્ર સેક સ્ક્વેર એ ઇક્વલ ટુ 1 + tan² એ સૂત્ર ખબર છે બરોબર પણ તમે અહીંયા જુઓ કે 1 + tan² એટલે આપણે ફેરવાનું કોટમાં છે પણ હજી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે જવું પડે તો જ આપણને ખબર પડે ડાયરેક્ટ આપણે કોટ બાજુ જઈ શકીએ નહીં જેમાં માંગીએ પણ બધા મેં જવાય આપણે સ્ટેપ બાય સ્ટેપ જવું તો અહીંયા sec² છે એ sec છે બરાબર અહીંયા sec ને આપણે સ્ક્વેર લખાઈ દેવો એટલે એ સ્ક્વેર ની વર્ગમૂળ તો sec a બરાબર વર્ગમૂળમાં 1 + tan² a બરાબર છે આના બરાબર શું લખાય 1 + tan² a પણ સેમાં વર્ગમૂળ બરાબર હવે આનું જો tan નું વ્યસ્ત તમને ખબર છે ખબર છે અહીંયા હું કરું છું 1 + 1 ના છેદમાં cos² a થાય કે નહીં ચલો લસા લઈ લે cot અહીંયા બરાબર છે છેદમાં કઈ નથી ને cot² અહીંયા થશે + 1 cos² a લસા લઈ લે તો બધા આવડે છે એટલે હું ડાયરેક્ટ લઉં છું cos² + 1 છેદમાં cos² a ક્લિયર થાય છે જો cos² સ્વરૂપે ફેરવાઈ ગયું કે નહીં સે cos² સ્વરૂપે ફેરવાઈ ગયું આવડશે ક્લિયર ચાલો હવે છેલ્લું સૂત્ર કયું હતું tan tan ને મારા cos² સ્વરૂપે હું tan કરી દઉં શું થાય શું થાય વ્યાસ માં લઈ લો રાખો તમારું અહીંયા પૂરું દાખલા નંબર 1 અહીંયા તમારો પૂરો થાય છે હવે તમારો સેમ આવો દાખલો બીજો દાખલો બરોબર છે દાખલા નંબર 2 એક વાર જોઈ લો ત્યાર પછી આપણે બીજા દાખલા બાજુ જઈએ
दाखल नंबर बे हमारे तो त्रण वस्तु फेरवा दीधु छे दाखला नंबर बे मां तमने शू कीधु छे जुओ तो के खूणा ए ना बधा ज नित्य समो सॉरी त्रिकोण नित्य बधा ज त्रिकोण नित्य गुणोत्तरो ने से ए માં દર્શાવો અથવા ફેરવો બરોબર છે તમે જે લખો તો આપણે પહેલા સેક એમાં ફેરવવાનું છે બધાને tan cot sec cosec બરોબર છે ખાલી sec ને નથી ફેરવવાનું બીજા બધા પાંચે પાંચ sec એ કયો અને બીજા કયા બાકી રહે પાંચ બાકી રહે પાંચે પાંચ લેવો ફેરવવાનું sec માં તો આપણે પહેલા tan લઈ લઈએ tan લઈએ tan આવે એટલે તમને ખબર છે એનું સૂત્ર के tan square a equal to sec square a minus 1 થાય તો અહીંયા સ્ક્વેર છે સ્ક્વેર એટલે અહીંયા શું લખીએ વર્ગમૂળ a બરાબર sec square a minus 1 વર્ગમૂળ તો અહીંયા ડાયરેક્ટ લખાઈ દે ક્લિયર છે એ રીતે બીજું ડાયરેક્ટ સૂત્ર લખાય કોટનું કોટ એટલે વ્યાસ એકના છેદમાં tan तो एक ना चिन्ह में जे पद छे लखी लो કે tan નું સૂત્ર તમને ખબર છે tan અહીંયા છે લખી લો p જો આવ્યો આપણે cos x સ્ક્વેર મીન્સ કે cos બરાબર છે cos x સ્ક્વેર બરાબર તમને સૂત્ર ખબર છે શું આવે cot સ્ક્વેર + 1 બરાબર છે અથવા 1 + cot સ્ક્વેર તમે જે લખો તો 1 + cos स्क्वायर के અને એમાં આવશે ઉમર એક મિનિટ તમને સૂત્ર પહેલા બતાવી દઉં cos स्क्वायर a = 1 + cos स्क्वायर બરાબર અહીંથી cos લખે તો વર્ગમૂળમાં આવી જાય તો અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું હવે વર્ગમૂળમાં 1 + શું થાય cos स्क्वायर a પણ આપણે એમાં લઈ જવાનું છે sec માં sec માં લઈ લેવું તો cot ને આપણે પહેલા એમાં લઈ લઈએ tan માં લઈ લઈએ એમાં લઈ લઈએ tan માં તો cos a બરાબર a બરાબર અહીંયા વર્ગમૂળમાં 1 + 1 ના છેદમાં tan સ્ક્વેર a ક્લિયર થાય છે વ્યાસ સૂત્ર લીધું છે વ્યાસ 1 ના છેદમાં tan સ્ક્વેર ચાલો લસા લઈ લઈએ तो लसा आ जावे तो tan स्क्वायर a + 1 छेद मा tan स्क्वायर a હવે tan નું સૂત્ર તમને ખબર છે એ જ લખો આપો tan स्क्वायर નું સૂત્ર શું આવે sec स्क्वायर a - 1 ડાયરેક્ટ લખી લઉં છું 1 - 1 બરોબર છે સોરી અહીંયા માઇનસ 1 પ્લસ 1 કે માઇનસ 1 આની સાથે છે બરોબર અને પ્લસ 1 આપણી પાસે છે छेद मां sec स्क्वायर a माइनस 1 बरोबर छे प्लस माइनस कैंसिल तो जवाब શું આવશે વર્ગમૂળ માં sec स्क्वायर a छेद मां sec स्क्वायर a माइनस 1 આ તમારો થયો cos a હવે કે રીતે sin તે રીતે સાઈન તમને ખબર વ્યાસ 1 ના છેદમાં cos a બરોબર છે એટલે cos a આનું અંશ અને છેદ શું થઈ જાય કહેવાય છે અંશ ઉપર આવી જાય છેદ નીચે આવી જાય બરોબર છે તો હું ડાયરેક્ટ લખું છું હવે વર્ગમૂળમાં cos a ની કિંમત અહીંયા મૂકી દીધી છે બરોબર છે cos a ની કિંમત અહીંયા મૂકી દીધી છે અંશ ઉપર છેદ નીચે તો sec સ્ક્વેર a માઈનસ 1 છેદમાં sec स्क्वायर a જો આ રીતે જો સમજ ના પડતી હોય એટલે પણ હું લખી દઉં વાંધો નથી બરાબર કે 1 ના છેદમાં cos a ની કિંમત મૂકી દીધી હોય sec स्क्वायर a છેદમાં sec स्क्वायर a - 1 બરાબર
બરાબર હવે 2 આ છેદ નો છે આ જાય અંશ માં જશે ને અને છેદ નો છેદ તો અંશ તો ત્યાં રહેશે આ ઉપર જશે તો sin a બરાબર વર્ગમૂળ માં આ પર ઉપર આ પર નીચે તો sec² a - 1 સિગ્મા sec² ક્લિયર થાય જો tan શોધાય કે cos a sin બરાબર છે છેલ્લો કયો બાકી રહ્યો cot પણ થઈ ગયો cos બાકી છેલ્લો કયો બાકી રહ્યો cos અને cos નો તમને સિમ્પલ ખબર જ છે 1 ના છેદમાં sec a ચાલુ જવા પહેલા પૂરું થઈ ગયું ક્લિયર થાય છે આ તો તમારો પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 અહીંયા પૂરો થાય છે આવડશે પ્રશ્ન એકને બે લ્યુ સરખા ત્યાર પછી હવે તમારો દાખલા નંબર 3 દાખલા નંબર 3 બંને એક સાથે કરાઈ દઉં છું બરાબર લખું લખી નાખું પહેલા હું sin² કેસર નામ પ્લસ sin² 47 નામ cos² 17 નામ પ્લસ cos² 73 નામ આ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 sin 25 house into cos 65 house plus cos 25 house into cos 25 house અને sin 65 બરાબર છે રકમ જો બે એક વાર ક્લિયર છે રકમ જેમ આપણે આગળ કહેલા હતા તેમ જ દાખલા છે બરોબર છે ત્રિકોણ વાળા સાઈડ ને આમ આને ફેરવો તો આને ફેરવો સેમ આમ આ બંને કોસ છે કોઈ એક ને સાઈડ માં ફેરી કરો બે સાઈડ છે કોઈ એક ને કોસ માં ફેરી કરો તો પહેલું પદ એમનો લેવા દઉં છું બીજા પદ નું ફેરવું તો કોસ સ્ક્વેર 90 - 17 એ સ્ક્વેર છે કોટિકોણ ના સ્ક્વેર નોતા આવ્યા પણ સ્ક્વેર હોય કે સિમ્પલ હોય એના કોઈ ફરક પડે નહીં હવે પહેલી વસ્તુ તમને એ કહેવાનું હતું કે આ વસ્તુ દાખલો છે એમાં છે સ્વાધ્યાય 54 માં હવે આ દાખલો કોઈ એક્ઝામમાં પૂછેલું કઈ રીતે કે ખબર કેમ પડે જો ખૂણાના માપ જો આપી દીધા હોય તો કોષ્ટક વાળો કરવાનો છે અને ના આવ્યા હોય તો કઈ કોટિકોણ સિમ્પલ છે બે સૂત્રનો ઉપયોગ કરશે આમાં નીચે સૂત્ર પણ થાય અને કોટિકોણ ન બને જોજો ચાલો આમાં આવે આપણે એવું નાખું 17 અંશ પ્લસ આને ફેરવી દો તો sin² 90 - 73 ચાલો sin² 63 અંશ પ્લસ cos² 63 એટલે 90 માંથી 17 જે છે 63 સેમ નીચે cos² 17 અંશ પ્લસ sin² 90 માંથી 73 જે છે 70 ઓકે સૂત્ર થઈ ગયું જો sin² + cos² = 1 બંને ઉપર કેવા હોવા જોઈએ સરખા આ રીતે sin² a + cos² a = 1 દ્વિતીય સમૂહ સૂત્ર યાદ છે ને તે રીતે અહીંયા sin પછી છે cos પહેલા છે પ્લસ માઇનસ છે ને ફરક પડે નહીં ખૂણા સરખા હોવા જોઈએ છે સરખા 70 70 એ 65 65 બંને બરાબર શું લખે 1 જવાબ આવે 1 સેમ અહીંયા દાખલા નંબર 2 કોઈ પણ એકને ફેરવો sin 25 આવશે એમનો cos ને ફેરવો તો sin 90 - 65 આવશે પ્લસ આ બે માંથી એકને ફેરવો cos કેમનો લેવાનો છે cos 25 આવશે ઇનટુ sin ને ફેરવો તો cos 90 - 25 આવશે
કેટલા બરોબર ચાલો sin tan નો લેવાનો છું ઇનટુ sin 90 મારી પાસે છે એટલે 25 આવશે પ્લસ cos 25 આવશે એમનો ક્લિયર થાય છે ને અને cos 90 મારી 25 છે તો સોરી અહીંયા પાછળ હશે તો છે cos 25 આવશે क्लियर साइज जो साइन इनटू साइन साइन स्क्वायर 25 आउट प्लस कोस इनटू कोस कोस स्क्वायर 25 साइन स्क्वायर प्लस कोस स्क्वायर 1 बराबर जे आपने ये કહ્યું હતું પણ જોવાના બંનેના ખૂણો સરખા છે કે ને તો 25 નું ઉપર ક્યાં સુધી જોઈ લો બે દાખલા હવે આના પછી એક છેલ્લો પ્રશ્ન બાકી સ્વાધ્યાય 8.4 માં પ્રશ્ન નંબર 4 જોઈ લો આ પ્રશ્ન 4 પહેલો ડાયાગ્રામ હું એમસીક્યુ નથી લખતો બરોબર છે ડાયરેક્ટ જે જવાબ આવે એ તો મારો આન્સર હશે ચોપડીમાં જરૂર તમને જોઈએ હું રકમ લખું છું 9 માઈનસ 9 tan² a બરોબર છે 9 ઇનટુ sec² a માઈનસ 9 ઇનટુ tan² a સિમ્પલ ડાયાગ્રામ એક જ રકમ એક જ સ્ટેપ બતા 9 sec² a minus tan² a બરોબર છે આના બરાબર શું થાય 1 મારો બનનો આ તમારો આન્સર બરોબર છે બીજો ડાકો 1 plus tan theta plus sec theta બીજા કૌંસમાં 1 plus cot theta माइनस कोसेक बराबर छे सबप्रथम पहला साइन सेक कोट और कोसेक का सूत्र मुकी दऊ तो 1 प्लस tan નો સૂત્ર sin थीटा छेद માં cos थीटा सेक નો સૂત્ર 1 ના છેદ માં cos थीटा 1 प्लस cot थीटा cos थीटा छेद માં sin माइनस cosec थीटा સૂત્ર 1 ના છેદ માં sin ક્લિયર થાય છે જો છેદ માં આના છેદ માં કઈ નથી તો 1 બરોબર તો નીચે લસાઅ શું આવે 1 સોરી લસાઅ શું આવશે cos थीटा અને અહીંયા લસાઅ શું આવશે sin थीटा તો cos थीटा ના પર કોઈ વડે ગુણવું પડે 1 વડે ગુણવું પડે તો cos थीटा sin थीटा 1 આખા ના છેદ માં cos थीटा આ પહેલા કાઉસ પૂરો